સિનોર તાલુકાના બિથલીમથી મોલેથા બાકરોલ જતો મુખ્ય માર્ગ પર ઝાડ ઝાંખરા અને ડાળી અને ગાંડા બાવળને લઈને જોખમી રસ્તો બન્યો હોવાથી માર્ગ પર ઝાડી દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. સિનોર તાલુકાના બિથલીથી માલેથા બાકરલ જવાનો મુખ્ય માર્ગ આવેલો છે. તે માર્ગ પર ગાંડા બાવળ ઊંઘી નીકળ્યા છે, જેથી કરીને બિથલીથી બાકરલ ગામના ખેડૂતો સહિત વાહન ચાલકો અહીંયાથી સતત જઈ રહ્યા છે ત્યારે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મુખ્ય માર્ગને અડીને આવેલા બંને બાજુ ઊંઘી નીકળેલા જાડી ડાખર અને ગાંડા બાવળની ડાળીઓ માર્ગ પર આવી જતા હવે માર્ગ પર વાહન ચાલકો માટે જોખમી બન્યો છે. સામે કોઈ મોટું વાહન આવી જાય ત્યારે ટુ વ્હીલર પર પસાર થતા ચાલકો માટે મોટી મુશ્કેલી ઊભી થાય છે. નાના મોટા અકસ્માતનો ભય પણ સતત રહેલો છે. વળાંક ઉપર સામેથી આવતું વાહન જોઈ શકાતું નથી, જેને લઈને સ્થાનિક આગેવાનોના જણાવ્યા મુજબ આ માર્ગ અને મકાન વિભાગને અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી છે અને આ અંગે ધ્યાન પણ દોરવામાં આવ્યું છે અને લેખિત અને મૌખિત રજૂઆત કરવામાં આવી છે કે ઝાડ દાખરી દૂર કરવામાં આવે. છતાં માર્ગની બંને બાજુની ઝાડ દાખરીને ગાંડા બાવળ દૂર નહીં કરાતા સ્થાનિક રહીશો દ્વારા મીડિયા સમક્ષ ઉગ્ર રોષ વ્યક્ત કરી અને તંત્રની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગ મીડિયા સમક્ષ કરવામાં આવી છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે સિનોર તાલુકાના બિથલીથી મોલેથા બાકરોલ જતો જે મુખ્ય માર્ગ પર ડાળી ઝાંખરા અને ગાંડા બાવળ ઊંઘી નીકળ્યા છે તેને દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ત્યારે વહીવટીતંત્ર દ્વારા માર્ગને ચોખ્ખો કરવામાં આવે જેથી કરીને અકસ્માત ન થાય અને વાહન ચાલકોની સમસ્યા દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. હું મોલેથા ગામનો સરપંચ. અમારી એવી રજૂઆત છે કે બિથલીથી મોલેથા મુખ્ય માર્ગ પર કેટલા સમયથી આ ગાંડા બાવળ બબ્બે પાંચ પાંચ ફૂટ રોડ પર બિલકુલ આવી ગયા છે અને જેના કારણે એક્સિડન્ટ થયા છે અને એક્સિડન્ટ થવાનો બહુ મોટો ભય છે. તેના કારણે અમે PWDમાં એન્જિનિયર સાહેબને રજૂઆત પણ કરી છે કે આ વહેલામાં વહેલી તકે તમે એને દૂર કરો અને હજુ સુધી થયું નથી અને હજુ પણ અમે એમને વિનંતી કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે એને દૂર કરવામાં આવે જેથી એક્સિડન્ટનો ભય ટળે અને વાહનને અવર જવર કરવામાં તકલીફ ના પડે એટલી અમારી રજૂઆત છે. અને આ બાવરે જેસીબીથી દૂર કરવામાં આવે તો વધુ સારું રહેશે એવી અમારી આ વિનંતી છે.